नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो विद्यार्थी मित्रों, आपणे धोरण आठमां स्वाध्याय पोथीमां प्रकरण नंबर 15 केटलीक कुदरती घटनाओ एना विषे आपणे स्वाध्याय जो प्रश्न એમાં આપ્યો છે। પેલો નીચેનામાંથી કયું સરળતાથી ઘર્ષણ દ્વારા વિજભારિત થતું નથી, એટલે ઘર્ષણ દ્વારા વિજભારિત ઉત્પન્ન થતું નથી? તો કે તાંબાનો સળિયો આવે, શું આવે? તાંબાના સળિયા દ્વારા કેવું થાય? વિજભારિત ઉત્પન્ન થતું નથી। જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે શું થતું જોવા મળે? તો કે સળિયો ધનભારિત થાય છે, જ્યારે કાપડ કેવું થતું જોવા મળે છે? ઋણ ભારિત થતો જોવા મળે, બી ઓપ્શન। બોલપેનની વપરાયેલી રિફિલને જોરથી પોલિથીનના ટુકડા સાથે ઘસવામાં આવે છે, તો કે કેવું કરવામાં આવે? જોરથી પોલિથીનના ટુકડા સાથે ઘસવામાં આવે તો શું થતું જોવા મળે? રિફિલ અને પોલિથીન પર ઉત્પન્ન થતા વીજભારો સમાન પ્રકારના હોય છે। કેવા હોય છે? સમાન પ્રકારના, એટલે કે બે સરખા હોય, ધન ધન વિદ્યુતભાર હોય અથવા તો ઋણ ઋણ વિદ્યુતભાર હોય, એ રીતે ઉત્પન્ન થતા જોવા મળે, બંને સરખા હોય। કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવાથી કાચના સળિયા પર કયો વીજભાર ઉત્પન્ન થાય છે, એટલે કે કાચના સળિયા સાથે કયો વીજભાર ઉત્પન્ન થતો જોવા મળે? તો કે ધન। કેવો વીજભાર? ધન વીજભાર। ગાજવીજ સાથે તોફાન વખતે બહાર જોઈએ હોઈએ ત્યારે આપણે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? તો કે નીચા વૃક્ષ નીચે આશ્રય લેવો જોઈએ, બી ઓપ્શન આવશે। કેવા? નીચા વૃક્ષ હોય એના નીચે આશ્રય લેવો જોઈએ। ઊંચી ઇમારતોને વીજળીની અસરથી બચાવવા શું વ્યવસ્થા કરવામાં આવે છે? તો કે ઇમારત પર વીજળીના વાહક લગાડવામાં આવે છે, કે ક્યાં થાય? જમીન દ્વારા અંદર ઉતરી જવું, વાહક તાર દ્વારા જમીનમાં ઉતરી જતું જોવા મળે, એટલા માટે। નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન કરી શકાય શક્ય નથી, એટલે કે પૂર્વાનુમાન કોનું કરી શકાય? એમાં ચક્રવાત નથી, વંટોળ હે, ગાજવીજ સાથે વરસાદ, એ બધાનું અનુમાન કેવું કરી શકાય? પણ ભૂકંપ રહ્યું એનું અનુમાન કરી શકાતું નથી, અનુમાન પૂર્વાનુમાન કરી શકાય નહીં। પછી ચાર તીવ્રતાવાળા ભૂકંપ કરતાં છ તીવ્રતાવાળો ભૂકંપ કેટલો ગણો વિનાશ શક્તિ ધરાવે છે, એટલે કે કેટલો ગણો? તો કે 1000 ગણો, કે 4ની ભૂકંપ તીવ્રતા અને 6ની ભૂકંપની તીવ્રતા આવે તો કેટલો? 1000 ગણી કેવી હોય? નુકસાનની વિનાશક ગણો હોય છે, બરાબર। આગળ એક પ્રશ્નના ઉત્તર લીધા કીધા છે, બરાબર। તો એમાં છે વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી થેલીને પ્લાસ્ટિકની સ્ટ્રો નજીક લાવવામાં આવે ત્યારે શું થાય છે, એટલે કે શું થતું જોવા મળે? આકર્ષણ થતું જોવા મળતું હોય છે, એટલે કે કેવું થશે? આકર્ષણ થશે। પછી બીજો, કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ધન વીજભાર મળે છે? તો કે રેશમ સાથે। કેના સાથે? રેશમ સાથે। પછી કયું? વીજભારિત પદાર્થમાંથી વીજભારના પૃથ્વીમાં વહનની ક્રિયાને શું કહે છે? તો કે અર્થિંગ કહેવાય। કેવું કહેવાય? અર્થિંગ કહેવાય। પછી કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવાથી તે વીજભાર મેળવે છે, આ સ્થિતિમાં કાચના સળિયાને કેવા પદાર્થ કહેવાય? તો કે વીજભારિત પદાર્થ કહેવાય। કેવો કહેવાય? વીજભારિત પદાર્થ કહેવામાં આવતો જોવા મળે। વીજભારિત પ્લાસ્ટિકની સ્ટ્રોનો વીજભાર કયા પ્રકારનો છે? ઋણ પ્રકારનો। કેવો હોય? ઋણ પ્રકારનો વીજભાર હોય છે। બે પદાર્થોને ઘસવાથી તેમના ઉત્પન્ન થતા વીજભારને કેવો વીજભાર કહે છે? સ્થિર વીજભાર। કેવો? સ્થિર। વીજભારિત વસ્તુ પરથી શાની મારફતે બીજા પદાર્થનું સુધી વીજભારનું વહન કરી શકાય છે? તો કે વિદ્યુત વાહક મારફતે, બરાબર। ભૂકંપના કેન્દ્રને શું કહે છે? એપી સેન્ટર કહેવાય। શું કહેવાય? એપી સેન્ટર। પછી કીધું ભુજ અને કાશ્મીરમાં આવેલા વિનાશકારક ભૂકંપની તીવ્રતા કેટલી હતી? તો કે 7.5 કરતાં વધુ તીવ્રતા હતી। કેટલી? 7.5 કરતાં વધુ તીવ્રતા હતી।
પૃથ્વીમાં થતી ધ્રુજારીના તરંગો માપવા માટે કયું સાધન વપરાય છે? તો કે સિસ્મોગ્રાફ. કેનો ઉપયોગ થતો જોવા મળે? સિસ્મોગ્રાફનો. ભારતમાં ભૂકંપ સૌથી વધુ આંચકા હોય શક્યતા હોય તેવા 3 રાજ્યોના નામ આપો. તો કે કાશ્મીર છે, રાજસ્થાન છે અને મધ્ય હિમાલય. બરાબર, 3. વીજભારના પ્રકાર કેટલા અને કયા કયા? તો એમાં છે ધન વીજભાર અને ઋણ વીજભાર. કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. બરાબર. પ્રાચીન સમયમાં લોકો વીજળીથી કેમ ડરતા હતા? માનતા હતા કે વીજળી એક ઈશ્વરનો કોપ છે. કેવો છે? ઈશ્વરનો કોપ છે. પછી કીધું પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને કોરા વાળ સાથે ઘસવાથી તે કાગળના ટુકડા કારણે આકર્ષે છે. તો તેમાં ઉત્પન્ન થતા વીજભારને કારણે કેવો થતો જોવા મળે છે? વીજભારને કારણે ઉત્પન્ન થતો જોવા મળે. વીજભારિત પદાર્થ એટલે શું? વીજભાર મેળવેલ પદાર્થને શું કહેવાય? વીજભારિત પદાર્થ કહેવાય. પછી કીધું ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ શું છે? તો કે એમાં પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા માટે થાય છે. એટલે કે એના દ્વારા ઇલેક્ટ્રોસ્કોપની મદદથી આપણે શું કરી ગયા? વીજભાર છે કે નહીં એ જાણી શકાતું હોય છે. આગળનો પ્રશ્ન, સમાન વીજભારો ભારો એકબીજા સાથે કઈ પ્રક્રિયા દર્શાવે છે? કે સમાન વીજભારો હોય એના સાથે કેવી પ્રક્રિયા થતી જોવા મળે છે? અપાકર્ષણની. સમાન હોય તો, અને જો અલગ અલગ હોય તો કેવું થતું જોવા મળે? આકર્ષણની. બરાબર. એના પછીનો પ્રશ્ન, બે ચોક્કસ પદાર્થોને ઘસવાથી ઉત્પન્ન થતા વીજભારને સ્થિર વીજભાર શા માટે કહે છે? ઉત્પન્ન થતો વીજભાર વહન પામતો નથી પણ સ્થિર હોય છે ત્યાંથી તેને સ્થિર વીજભાર કહે છે. અર્થિંગ એટલે શું? તો કે અર્થિંગ વીજભારિત પદાર્થ પરથી વીજવાહક દ્વારા પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને શું કહેવાય? અર્થિંગ કહેવાય. બરાબર. પછીનો પ્રશ્ન, ભૂકંપ કોને કહે છે? તો કે પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને શું કહેવાય? ભૂકંપ કહેવાય. ભૂકંપની તીવ્રતા સામાન મપાય છે? તો રિક્ટર સ્કેલ દ્વારા મપાતી જોવા મળે. ભૂકંપ થવાનું કારણ શું છે? તો કે ભૂકંપ થવાનું કારણ શું હોય? તો કે પૃથ્વીની પ્લેટોનું હલનચલન છે. એટલે કે કેવું થતું જોવા? પૃથ્વીની પ્લેટો હલનચલન થતી જોવાય. સિસ્મિક કે ફોલ્ટ ઝોન કોને કહે છે? તો કે પૃથ્વીના પ્લેટોની ધાર ઉપર ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તારને શું કહેવાય? સિસ્મિક અથવા તો કે ફોલ્ટ કહેવાય. બરાબર. મોટા ભૂકંપને લીધે બીજી કઈ કુદરતી ઘટનાઓ બને છે? તો કે પૂર, ભૂસ્ખલન, સુનામી એવા આવતું જોવા મળે. બરાબર. સિસ્મિક તરંગો એટલે શું? તો કે પૃથ્વીના પેટાળની ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે તે તરંગને શું કહેવાય? સિસ્મિક તરંગો કહેવામાં આવે છે. બરાબર. એના પછીનો પ્રશ્ન, શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ આ થાય છે, સમજાવો. પહેરેલ ઉનાળાનું સ્વેટર શરીર સાથે ઘર્ષણ થવાને કારણે શું થતું જોવા? વીજભાર પેદા કરે છે. સ્વેટરને કાઢતી વખતે સ્વેટર અને શરીર વચ્ચે વીજભાર થવાથી મુક્ત થતી ઉર્જાને કારણે તડતડ અવાજ આ ઉત્પન્ન થાય છે. એટલે કે શું થતું જોવા મળે? આપણે કાઢીએ ત્યારે અવાજ ઉત્પન્ન થતો જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન, સમજાવો કે શા માટે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડવાથી તેનો વીજભાર દૂર થાય છે? તો કે મનુષ્યનું શરીર વિદ્યુતનું સુવાહક છે. જ્યારે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડકાવવામાં આવે છે ત્યારે વીજભારિત પદાર્થનો વીજભાર આપણા શરીરમાંથી જમીનમાં ચાલ્યો જાય છે. એટલા માટે શું થતું જોવા મળે છે? વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડકવું ના જોઈએ, દૂરથી અડકવું. એના પછી આગળ, બે યોગ્ય પદાર્થોને એકબીજા સાથે ઘસવાથી વીજભારની ઉત્પત્તિ ઉદાહરણ આપીને સમજાવો. તો શું કીધું હે? બે પદાર્થોને પરસ્પર ઘસવાથી વીજભાર ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયેલો વીજભાર પદાર્થ પર સ્થિર હોય છે, તેઓનું જાતે વહન થતું નથી. વીજભાર મેળવવા પદાર્થોને વીજભારિત પદાર્થો કહે છે. પ્લાસ્ટિકની રિફિલને પોલિથીનના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે રિફિલ અને પોલિથીન બંને વીજભાર મેળવે છે. એટલે કે શું થતું જોવા મળે? બંને વીજભારો મેળવતા જુઓ. બંનેના વીજભાર અલગ અલગ પ્રકારના, એટલે કે એકમાં ધન વીજભાર અને બીજામાં ઋણ વીજભાર હોય છે. પ્લાસ્ટિકના કાંસકાને
કોરા વાળ સાથે તેમજ કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવાથી વીજભાર પેદા થાય છે, એટલે કે શું થતું જોવા મળે, વીજભાર ઉત્પન્ન થતો જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન, વીજભારના પ્રકારો જણાવી તેના તેમની આંતરક્રિયા સમજાવો. તો કે વીજભારના કેટલા પ્રકાર, બે વીજભાર, ધન વીજભાર અને ઋણ વીજભાર. બે ધન વીજભારો કે બે કે બે ઋણ વીજભારો સમાન વીજભારો કહેવાય. બે સમાન વીજભારો ધરાવતા પદાર્થોને નજીક લાવતા અપાકર્ષણ થાય છે. એક ધન વીજભાર અને બીજો ઋણ વીજભાર અસમાન વીજભારો કહેવાય છે. કેવા કહેવાય? અસમાન વીજભારો કહેવાતો. જો એના પછીનો પ્રશ્ન, વીજભારિત કાચના સળિયા પર ધન વીજભાર હોય છે, આ પરથી વીજભારિત પ્લાસ્ટિકની સ્ટ્રો પર કયો વીજભાર થશે તે કેવી રીતે નક્કી કરશો, એટલે કે કઈ રીતે નક્કી કરશો? કાચના સળિયાને રેશમ વીજભાર સાથે ઘસો. વીજભારિત કાચનો સળિયો ધન વીજભાર છે એમ ધરાવે છે. હવે પ્લાસ્ટિકના સ્ટ્રોની નજીક ધન વીજભાર કહી કાચના સળિયાને લાવો. આમ કરવાથી બંને વચ્ચે આકર્ષણ થાય છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે કાચના સળિયા અને પ્લાસ્ટિકના સ્ટ્રો પર પરસ્પર વિરુદ્ધ પ્રકારનું વીજભાર છે, પરંતુ કાચના સળિયા પર ધન વીજભાર છે તેથી પ્લાસ્ટિકની સ્ટ્રો પર ઋણ વીજભાર છે એમ કહી શકાય છે. એના પછીનો પ્રશ્ન, ગાજવીજ સાથેના તોફાન દરમિયાન કઈ જગ્યાએ હોવું સુરક્ષિત છે? તો કઈ જગ્યાએ? તો કે એમાં પહેલું, ખુલ્લા વાહનો જેવા કે મોટરસાયકલ, ટ્રેક્ટર, ખુલ્લી ગાડીઓમાં હોવા સુરક્ષિત નથી, એટલે કે સુરક્ષિત જગ્યા નથી. બીજું છે, ખુલ્લા મેદાનો, ઊંચા વૃક્ષો, બગીચાના છાપરા તથા છજ્જા કાઢેલા સ્થળો વીજળીના આંચકાથી આપણે બચવાતા નથી, એટલે કે આપણને બચાવતા જોવા મળતા નથી, તેથી તેવી જગ્યાએ હોવું સુરક્ષિત નથી. ત્રીજો છે, ખુલ્લા મેદાનો વીજળીમાં થાંભલા ધાતુઓના ઓની વસ્તુઓ વગેરે, એટલે કે કેવું થતું જોવા મળે, એમાં વીજળી ઉત્પન્ન થતી જોવા મળતી નથી, સુરક્ષિત જગ્યાએ નથી, તેથી તેવી જગ્યાએ હોવું સુરક્ષિત નથી જોવા મળતું. આપણી જાતને વીજળીથી બચાવવા ત્રણ ઉપાયો જણાવો, એટલે કે આપણે આપણી જાતે બતાવો વીજળીથી કઈ રીતે બચવું જોઈએ. તો વીજળી અને ગાજવીજ વખતે ઘરની નજીક બહાર હોય તો ઘરમાં કે કોઈ ઇમારતની નીચે ચાલ્યા જવું જોઈએ, ખુલ્લામાં રહેવું જોઈએ નહીં. કાર કે બસમાં મુસાફરી કરતા હો તો વાહનને બારી બારણા બંધ કરવા જોઈએ. બહાર ફરતા કોઈ હોઈએ તો તરત જ નીચા વૃક્ષોને આશ્રય લેવો જોઈએ, એટલે કે કેવા સાથે, નીચા વૃક્ષોનો કેવો લેવો જોઈએ, આશ્રય લેવો જોઈએ, બરાબર. એના પછીનો, ગાજવીજ દરમિયાન તમે ઘરની અંદર હો ત્યારે તમારે શી સાવધાની રાખવી જોઈએ? તો ટેલિફોનના વાયરો, વિદ્યુત વાયરો અને ધાતુઓની પાઇપ પર વીજળી ત્રાટકી શકે છે, તેથી આ બધા સાધનોને સંપર્કો ટાળી દેવાનો, એટલે કે અડવાનું નહીં. બીજો, હેન્ડલ લાઇનનો ઉપયોગ કરવો નહીં, મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાય, એટલે કે હેન્ડલ લાઇન હોય એનો ઉપયોગ કરવો જોઈએ નહીં, બરાબર. ત્રીજો છે, વહેતા પાણીનો સંપર્ક ટાળવા, નહાવાનું ટાળવું જોઈએ, એટલે કે વહેતું પાણી હોય એમાં સંપર્ક કેવો ટાળવો જોઈએ, ટાળવો જોઈએ. પછી ટીવી, કમ્પ્યુટર જેવા વીજળીથી સાધનનો પ્લગ કાઢી નાખવા જોઈએ, વીજળીની લાઇટો ચાલુ રાખી શકાય, એટલે કે શું કરવું જોઈએ, ટીવીના કમ્પ્યુટરના કેવા હોય સાધનોને કેવા કરી દેવા, પ્લગ કાઢી દેવા જોઈએ. ભૂકંપ શાથી થાય છે તે સમજાવો. પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી, તે ટુકડાઓમાં વિભાજિત થયેલું છે. દરેક ટુકડાને પ્લેટ કહે છે. કેવું કહેવામાં? પ્લેટ. આ પ્લેટો સતત ગતિમાં હોય છે. જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય છે કે અથડાવાથી એક પ્લેટ નીચે બીજી પ્લેટ આવી જાય ત્યારે પૃથ્વીના પોપડામાં વિક્ષેપ ઉત્પન્ન થાય છે, એટલે કે શું થતું જોવા મળે, વિક્ષેપ ઉત્પન્ન. આ વિક્ષેપ થવા પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે, એટલે કે શું થતું જોવા મળે, આપણને ભૂકંપના આંચકા જોવા મળતા. ભૂકંપને લીધે થતું નુકસાન જણાવવાનું કીધું. તેને લીધે મોટા પાયે જાનહાનિ અને સંપત્તિને નુકસાન થાય છે. બીજું, ઇમારતો, પુલ, ડેમ તથા શોપિંગ સેન્ટરોને નુકસાન થાય છે. ત્રીજું, તેને લીધે પૂર, ભૂસ્ખલન અને સુનામી જેવી ઘટનાઓ બને છે, તે પણ મોટું નુકસાન પહોંચાડે છે, એટલે કે શું થતું જોવા મળે, મોટું નુકસાન પહોંચતું જોવા મળતું હોય છે. એના પછીનો પ્રશ્ન, માની લો કે તમે ઘરની બહાર છો અને ભૂકંપ થાય છે, તમે તમારી જાતને રક્ષણ માટે શું પગલાં લેશો? તો એમાં છે, આપણે ખુલ્લા સ્થળ પર તરફ ચાલી જવું જોઈએ. કેવું જવું જોઈએ? ખુલ્લા સ્થળ પર ચાલી જવું જોઈએ.
બીજો, ઇમારતો, વૃક્ષો તથા વીજળીની લાઈનોથી દૂર રહેવું જોઈએ. કેવું રહેવું જોઈએ? દૂર રહેવું. ત્રીજો, મોટર કે બસમાં હો તો બહાર ન આવો. વાહન ચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી વાહન ચલાવવાનું કહ્યું. એટલે કે શું કરવું? ધીમા ધીમું ચલાવીને વાહન ચાલક શું ખુલ્લી જગ્યામાં સ્થળમાં ચલાવવાનું કહેવું. પછીનો વૈજ્ઞાનિક કારણો, તો ઊંચી ઇમારત પર વીજળીનો વાહક રાખવામાં આવે છે. કેમ? ઊંચી ઇમારત પર વીજળી ત્રાટકવાનો ભય રહેલો છે. ઊંચી ઇમારત પર રાખેલો વીજળીનો વાહક વિદ્યુત સુવાહક હોય છે. એટલે કે કેવું થતું જોવા મળે છે? વિદ્યુતનું શોષણ કરી લેતું જોવા મળે, એટલે કે વિદ્યુત ઉતરી જાય. વીજળીના વાહકનો એક કણીદાર છેડો ઊંચી ઇમારત કરતાં સહેજ ઊંચો રાખેલો હોય છે અને તેનો બીજો છેડો જમીનને ઊંડે દાંટેલો હોય છે. કેવો દાંટેલો? ઊંડે દાંટેલો. ઊંચી ઇમારત પર વીજળી પડે તો તે અણીદાર છેડા દ્વારા બધો વીજભાર જમીનમાં વહન પામે છે. આથી ઇમારતને થતું નુકસાન અટકી શકે છે. તેથી શું કહેવામાં આવે? એ નુકસાન થતું નથી જોવા મળે. ખરા ખોટા? સમાન વીજભાર એકબીજાને કેવો કરે? આકર્ષે છે. એટલે કે સમાન વીજભાર ક્યારેય આકર્ષે નહીં. અસમાન વીજભાર હોય તો એ આકર્ષતા જોવા મળે. એટલા માટે પહેલો ખોટું. બરાબર. કાચનો વીજભાર રીત સળિયો પ્લાસ્ટિકની વીજભારિત સ્ટ્રોબ આકર્ષે છે. તો કે સાચો. વીજળીનું વહન ઇમારતને વીજળીથી બચાવી શકતું નથી. એટલે કે ખોટું હોય એ ના. ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય છે. તો એ પણ કેવું છે? ખોટું છે. ગ્રીક લોકો ઈસવીસન પૂર્વે 600થી જાણતા હતા કે જ્યારે અંબરને ફર સાથે ઘસવામાં આવે છે ત્યારે વાળ જેવા હલકા પદાર્થોને આકર્ષે. તો કે કેવું છે? સાચું છે. પ્લાસ્ટિકના કાંસકાને કોરા વાળ સાથે ઘસવામાં આવે છે ત્યારે કાંસકો વીજભાર મેળવે છે, પરંતુ વાળ વીજભાર મેળવતા નથી. એ કેવું છે? ખોટું છે. બંને મેળવે વીજભાર. વીજભારિત ફુગ્ગાથી વીજભારિત ફુગ્ગો આકર્ષિત થાય છે. તો કે એ કેવું હોય? ખોટું હોય. અપાકર્ષણ થાય. કાગળના સળિયાને રેશમ સાથે ઘસવાથી કાચનો સળિયો ધન વીજભાર મેળવે. તો કે એ કેવું છે? સાચું છે. ઘસવાથી ઉત્પન્ન થતા વીજભારને સ્થિર હોય છે તેઓનું જાતે વહન થતું નથી. એ કેવું છે? ખોટું છે. ઇલેક્ટ્રોસ્કોપ વીજભાર ઉત્પન્ન કરવાનું સાધન છે. તો ખોટું છે. બરાબર. ગાજ વીજ સાથે તોફાન દરમિયાન છત્રી ઓઢવી સલાહભર્યું નથી. એટલે કે કેવું છે? એ કેવું છે? સાચું છે કે સલાહભર્યું નથી કે છત્રી ઓઢી લેવી ગાજ વીજ આવતી હોય ત્યારે. પછી એના પછી ખાલી જગ્યાઓ આપી છે. ખાલી જગ્યા નામના અમેરિકન વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વીજળી અને પોલિએસ્ટર કપડાં ઉતારતી વખતે થતા તણખાશ કેવા હોય? સમાન ઘટનાઓ છે. એટલે કે કેવી હોય? સરખી. તો કે બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે શું કીધું હતું? આપ્યું હતું. બરાબર. વીજળી અને પોલિએસ્ટર વચ્ચેનું સમાન વીજભાર વચ્ચે ખાલી જગ્યા થાય છે. તો કેવું કહેવાય? અપાકર્ષણ થાય. શું થાય? અપાકર્ષણ થતું જોવા મળે છે. ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે ખાલી જગ્યા થાય તો કેવું થાય? આકર્ષણ થાય. પ્લાસ્ટિકના કાંસકાને કોરા વાળ સાથે ઘસવાથી ઉત્પન્ન થતા વીજભારનું જાતે વહન થતું ન હોવાથી તેને ખાલી જગ્યા વીજભાર કહે છે. તો કેવું કહેવાય? સ્થિર વીજભાર. જ્યારે વીજભારનું વહન થાય છે ત્યારે ખાલી જગ્યા બને છે. તો કે કેવું કહેવાય? વિદ્યુત પ્રવાહ બનતો જોવા મળે. જે તે પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો કેનો ઉપયોગ થાય? ઇલેક્ટ્રોસ્કોપનો. જુદા જુદા વાદળો વચ્ચે તથા વાદળ અને પૃથ્વી વચ્ચે થતા વીજભારના વિસર્જનને લીધે ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે. કેવું થાય? વીજળી ઉત્પન્ન થતી જોવા મળે. ઊંચી ઇમારતોને વીજળી પડવાની ઘટનાથી બચાવવા માટે પર ખાલી જગ્યા મૂકવામાં આવે છે. વીજળી એક વાહકો. એટલે કે શું થતું જોવા મળે? જમીનમાં ઉતરી જાય વાહક વીજળી. એટલે માટે પછી જોડકા આપ્યા. ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ શું થાય? તો કે વીજભારિત પદાર્થની ચકાસણી માટે. કેનો થાય? વીજભારની ચકાસણી માટે. સિસ્મોગ્રાફ. તો કે કેવું કેવું આવે? ભૂકંપની જાણકારી માટે. વીજળી. તો કે વીજળી કેના માટે આવે? વિભારણ માટે. બરાબર. રિક્ટર સ્કેલ. તો કે શું આવે? સુનામી માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય. પછી આપણને પ્રશ્ન આપી દે, ચોમાસામાં આકાશમાં વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજાવો. તો આકૃતિ આપેલી છે. બરાબર. એના પરથી આપણે લખાણ કરવાનું છે. બરાબર. તો એ શું કીધું છે? તો કે ગાજવીજ સાથે તોફાન થતા હવાના પ્રવાહ ઉપર તરફ જાય છે. કેવું થતું જોવા મળે? ઉપર તરફ જતા જોવા મળે છે. જ્યારે પાણીના ટીપા નીચે પડે છે આ ઝડપી હિલચાલથી
વિદભારોનું વિભાજન થાય છે, એટલે કે શું થતું જોવા મળે છે, વિદભારોનું કેવું થતું જોવા મળે છે, વિભાજન થતું જોવા મળે. વાદળોની ઉપરની ધાર તરફ ધન વિદભાર અને નીચેની તરફ ધાર તરફ ઋણ વિદભાર જમા થાય છે, એટલે કે થતું જોવા મળે ઉપરની તરફ ધન વિદભાર અને નીચેની તરફ કેવો થતો ઋણ વિદભાર. જો દર્શાવ્યું આકૃતિમાં ઉપર ધન નીચે કેવો થતો જોવા મળે ઋણ વિદભાર. જ્યારે આ જમા થયેલો વીજભારોનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે ત્યારે આ જે સામાન્ય રીતે વિદ્યુતની મંદ વાહક છે તેના પ્રવાહને રોકી શકતી નથી. ધન અને ઋણ વીજભારો ભેગા થતાં ઋણ વીજભાર ભેગા થતાં તેજસ્વી પ્રકાશનો લિસોટોપ તથા અવાજ ઉત્પન્ન થાય છે. આ લિસોટાને આપણે વીજળી કહીએ છીએ, એટલે કે શું થતું જોવા મળે છે, વીજળી કહીએ જોવા મળે. બીજો હે સિસ્મિક ઝોનમાં રહેતા લોકોને ભૂકંપ શા માટે રક્ષણ મળે તે શા માટે શું કરવું જોઈએ. બરાબર, આ વિસ્તારમાં આવેલી ઇમારતોની રચના એવી રીતે કરવી થયેલી હોવી જોઈએ કે મોટા આંચકાઓએ સહન કરી શકે. આધુનિક ટેકનોલોજીને આ શક્ય બન્યું છે, એટલે કે શું થતું જોવા મળે, આધુનિક ટેકનોલોજીના કારણે શક્ય બનતું જોવા મળે. બીજો હોય ભૂકંપ સલામત હોય તેવા માળખા ઊભા કરવા એ સલાહ ભર્યું છે. આ માટે યોગ્ય અકસ્માત અને માળખા માટેની ખાસ એક એન્જિનિયરોને સંપર્ક કરવો જોઈએ. કેવો કહે, આર્કિટેક્ટનો અને માળખાગત માટેનો સંપર્ક કરવો જોઈએ. ત્રીજું છે ત્યારે બાંધકામ મટીરિયલને બદલે માટી અને લાકડાનો ઉપયોગ વધુ કરવો જોઈએ. માટી અને લાકડાનો કેવો કરવો જોઈએ, વધુ ઉપયોગ કરવો જોઈએ. ચોથું કબાટ અને છાજલીઓ દિવાલ સાથે લગાડેલી હોવી જોઈએ, દિવાલ સાથે લગાડેલી જોઈએ. બરાબર, પાંચમું છે દિવાલ ઘડિયાળ ફોટો ફ્રેમ કે પાણીના ગીઝરને લટકાવ્યો ત્યારે ધ્યાન રાખો કે ભૂકંપ આવે ત્યારે તે લોકો ઉપર ન પડે, એટલે કે શું થતું જોવા મળે, એના ઉપર ના પડે એ. પછી છઠ્ઠું હોય કેટલીક ઇમારતોમાં ભૂકંપ સમયે આગ લાગેલી તો છે તો તેને માટે અગ્નિશામકનો ચાલુ સ્થિતિમાં રાખવા જોઈએ. અગ્નિશામકો કેવા રાખવા જોઈએ, ચાલુ સ્થિતિમાં. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું સ્વાધ્યાયમાં પૂરું થાય છે. બરાબર, હવે તમારે શું કરવાનું, સ્વાધ્યાય પોથીમાં લખી નાખવાનું રહેશે. બરાબર,